એ કરી છે, એ લાવી છે, એ ગ્રંથ છે, એ પુસ્તક છે, અલગર છે. મને ઠાકોર શૃંગાર વાળો હતો, અલ્લાહ તો ભંગ કરે છે. પ્રશ્ન બાર છે, યાદ રાખ્યો શું કરવું, શું કરવું, કેનું ભજન કરવું, કેનું ન કરવું, કેનું જપ કરવું, કેનું કરવું. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતી
યુદ્ધ માટે તૈયાર થતા અને આજુ સાડલા પેલો રંગ થતો હતો. અરે યુવરાજ તું શકીશક છે, તું બીજ થઈ ના તું સેનામાં રંગ લઈ જઈશ ના. કુરુક્ષેત્ર ના મેદાનમાં તો ગુરુ તો ગુરુ નંદ તો કૃપ તો કર્ણ પિતા મહરે આ મારા દાદા ઉદ્ધાર માટે ઠાકોરજી નિર્માણ કરેલા છે. યાદ રાખજો અશ્વાનંદ સોચસ્તો પ્રજ્ઞા વાદાશ્ય પાસે ગદા સુજ ગદા સુજ નાનું સોચન થી પંડિત સાચો પંડિત તો છે. ગયો આ ગયો આવાનું તમારા હાથમાં નથી. વર્તમાન સુધારી એટલા વર્ષો ગયા ભલા જવા દો. આઠ દિવસ પછી રાજકોટ જશો શું કરશો એ ભૂલી જાય. આજ વર્તમાન સુધા પ્રયુક્ત આત્મવિ સંમત પૂછા પણ આ વિચાર કરવા માટે જેને આત્માનો સુધાર કરી લેવો હોય એવા લોકો જેને આત્માને કે લાગ્યું હોય કે નહીં એના માટે શાસ્ત્ર વગેરે કોઈ કામ નથી આવતું. આ સમુદ્ર પૂછા શોધવા છે રામ સંધિ સાંભળવાની ક્યાં વાંચો ઓછી છે. સત્યની કથા છે, મહાભારત છે, ગીતા છે, ભાગવત છે, રામાયણ છે, બધું છે. એમાંથી મેં જીવનનો ઉદ્ધાર થયો એ વિચાર કર્યો. ઘણા માણસો શહેરમાં શું કહે છે મર્યા પછી ભેગા થાય એટલે શું કહે છે સાદડી કેટલા લોકો ખરખરા કરવા જાય છે ખબર નથી કે પાસ ધારો પણ કોઈ આવો વિચાર આવે જેમ આની સાદડી ઉપર હું આવે છું મારા સાદડી ઉપર કોક આવે છે એ જેમ કહે છે હું પણ જવા બધી વિચાર આવે છે હજુ નથી પછી છે માનસિક અવસ્થા કેવી છે એના ખાતર તું પ્રશ્ન પૂછી રહ્યા છે. એવા પ્રગતિ રાજન આ કિસ્ત કથા રૂપી ગાય છે યાદ રાખજો પાછું રાજા તું 7 દિવસ ના પ્રશ્ન પૂછે છે 100 વર્ષ ને હિસાબ કરશો આપવા શું આવે 100 માંથી 50 તો બિંદર માં ગયા. અરે આમાંથી ટીવી વાળા બેનો હોય ને શહેરમાં કોઈને પણ પૂછો રાત્રે 3 વાગે ઉઠું અને મંદિર માં જઈને બેઠું શાંતિ વાંચન કરતો છે. રાજા 100 વર્ષ ની અવસ્થા 50 વર્ષ નીકળી ગયા દિંદર રહ્યા 50 વર્ષ એમાં 3 ભાગ કાઢો બાલ ફળ જવાની અને વૃદ્ધાવસ્થા 16 વર્ષ 8 મહિના બાળપણમાં જાય છે. બાલક તાવતો બાલક તાવતો બાલક અવસ્થામાં રમતમાં નીકળી જાય કોઈ જવાબદારી સમજતો 16 વર્ષ 8 મહિના જવાની શબ્દ ના
પૂછો બધા લોકો જે પરણ્યા એ ચિત્ર એને યાદ આવતું હશે. પણ જયારે આરીસા પાસે જાય ને ખવાય અને પછી બીજાને જીવન બીજાને આધારે જીવન કરે. ગણપણ પણ ગણપણ નો અર્થ એ છે ભવિષ્યમાં તમારે જેવું થવું હોય એના સંસ્કારના ગણપણ બનાવો. ગણવું જેમ કુંભાર માટલું ગણે છે એ વૃદ્ધાવસ્થામાં તમારું જીવન ઘડવાનું તમારા હાથમાં છે. તટસ્થ થઈને બેઠો આવતા જન્મ નું બીજ નિર્માણ કરવું. અને જયારે બીજ સાચો તો ખરું ખબર નહીં છે એ પેલું રાખમાં રાખે પછી સુકાવે યુદ્ધ કરવા માટે ગયો બ્રહ્માદી દેવ તમને શું જોયે છે જીવાનો કેટલો બતાવો. બ્રહ્માજી બોલ્યા બે ઘડી જીવાનો છે તો બે ઘડીમાં રથ આપું સ્વર્ગમાં જાઉં એના કરતા રથ છોડ્યો બે ઘડી પ્રભુ નું યાદ કર્યું. ગોવર્ધન અંત કાલે છે મામે બસ ભલે મુક્તા કરે બધા અંતકાળમાં પ્રભુ નું નામ લેતા છે. ગણપણ એ બાંધવા માટે નથી, ગણપણ કોક નું નિરીક્ષણ કરવા માટે નથી, ગણપણ એ પોતાનું પરીક્ષણ કરવા માટે છે. ગણપણ એ જગત નું નિરીક્ષણ કરવા માટે નથી, ગણપણ એ પોતાનું પરીક્ષણ કરવા માટે છે. આટલા મફત ગયા એ પ્રપંચો કરતે રહી ગામમાં હળગાવતી રહી અને ઘરમાં હરે હળગે છે. Try to be different from all this attachment. આખું જગત ભૂલી ગયા, રાજ ભૂલી ગયા, રામ પ્રાગટ્ય ભૂલી ગયા. રામ રામ કહી રામ કહી રામ રામ કહી રામ પણ એમાં કેટલા એકલા છે કેટલા બગડા છે ખબર નથી પડી શકે. કેટલા એકલા બગડા હોય છે એવા પણ અજ્ઞાન અવસ્થા પણ રામ રામ બોલતા જાઓ. ભાવ ભાવ અલંકાર પરીક્ષા કરવા માટે ગયા તો જીવનમાં વિચાર કરતા ને જોયે શું. તમને એક વાત કરું, ઘણા લોકો નો ભ્રમ હોય છે બાપુ આપે છે અને આંગો છે. ઘણા લોકો ને ઘરે દીકરા હતા એને ઘરે દીકરા થઈ ગયા, પણ ઘણાના દીકરા હતા ને એ બાપે ઠોકર મારી ઘરના અશ્વમાં મોકલી દીધું એ પણ મારો અશ્વમ. ઘણા ગરીબ હતા મારા આંગો છે એ ગામમાં જયારે આવ્યો ત્યારે ઘણા ગરીબ હતા લોટ ની મુશ્કેલ હતી આજ કરોડપતિ થઈ ગયા એ મારો અશ્વમ.
અને ઘણા ગામમાં શ્રીમાન હતા, ગરીબ છે, એ પણ મારો શિવા એમાં કાઠીને જળ દેવા લાયક છે. અમારા ગણતા લાખા બાપુ આવ્યા, બાપુ તમારે પ્રતાપભાઈ ઢાંડો કુવામાં પડી ગયો. લે મારા પ્રતાપભાઈ ઢાંડો પડી, ના 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 બાપુ હજો નીકળી આવ્યો વાતો તો હાલ. ગામમાં ઘણા ગરીબ માંથી શ્રીમાન થયા, શ્રીમાન માંથી ગરીબ થયા, ઘણા પરણી ગયા અને ઘણા બાદી ને લોકા પણ થઈ ગયા. બધા બાપુ નો આશીર્વાદ, બાપુ નું કટ થાય, બાંધો તમે અને લોકા પણ તમે, ડાયવર તો તમે અને બાપુ નો આશીર્વાદ. બાપુ તો પૂતળા જેવા બેઠે છે, તમારે જે ભાવ એ કરે. કાગડા ઘણા આપવાને માતા ઉપર બેઠે ચરક કરે છે, એ કાગડો કોઈ દિવસ મરતે જોયા તમે? મને એક પણ દાખલા બતાવ, મહાત્માના મૂર્તિ ઉપર કાગડો બેઠો, ચરક કર્યો અને કાગડો ગળી ગયો, ગોદી થયો. અને કોકિલ બેઠે ત્યાં એના પૂતળા ઉપર અને વૈશાખ પહેલાના કૂ કૂ કરે તો એ કોઈ ચાર હાથવાના ત્યાં ચાર પાંચવાના ત્યાં. પૂછો તું ભાગવત માં આવેલા છે, ગૌતમ એટલા કામ માં હતા, એકમ તેને પૂનમ સુધી રોજ પિતૃના ઉદ્ધાર કરવા જતો. હવે આટાણે આવ્યો કેટલા જીવન જોખી ના પાડી. દક્ષિણા જોઈએ સાચું ખોટું ગુરુ ભાઈ સાચું બોલ્યો જોયે શું? શાના માટે તમે આવે છો રાજા? તું આવ્યો શાના માટે? તો એક કામ કર, તને જે વસ્તુ જોતી હો હું દેવા તૈયાર થઈ છું. કાકુ મારા ત્રીજા અધ્યાય ખોલો અને વાંચતા જાઓ, મારા આપણા પરીક્ષા થઈ જશે. ત્રીજા અધ્યાય ખોલો. બ્રહ્મ વર્ચસ્તુ કામસ્તુ વૃજેત બ્રહ્મ નસ્પતિ. બ્રહ્મ જે વસ્તુ તારે સાચું બ્રહ્મ ચડતો ન હોય તો બ્રહ્માની સ્થિતિ કરો. તને ઇન્દ્રિય સુખ જોતું હોય તો ઇન્દ્રવાળો જ્યોતિ કરો. પ્રજા જ્યોતિ હો તો તું દિવ્યતાથી પ્રજાપતિની. તને પૈસા જોતા હો દેવી માયા તું વૈષ્ણવી લક્ષ્મીની પૂજા કરો. તને બીજું કઈ જોતું હોય તો વિવાહ વસુ પાસે જાઓ, રાજા એને પાસે જાઓ, એને પાસે જાઓ, આને પાસે જાઓ. આ વર્ષે આ વર્ષે આ વર્ષે પણ રાજા અન્ન વર્ષનો તટસ્થ થઈને બેઠેલા છે. યાદ રાખજો, જે ચેલા ગુરુ પાસે દીક્ષા લેવા જાય પણ જે ગુરુ ની ચેલાની પરીક્ષા દીધા વિના કંઠી બાંધે ના એને જો અપરાધ કર્યો. પાછું યાદ રાખ, શિષ્યના અધિકાર કેટલા છે એ જોવું જોઈએ. આ ખેડૂત ખેતરમાં આવે છે પણ માનવી ના દાડો કે પથરા ઉપર મૂકી આવતા નથી. પથરા ઉપર મૂકી આવે છે, તમે ક્યાં વાવો છો એના વિચાર કરો. અને આ સમાજમાં એ જ મોટા મોટી વાત થઈ છે, શેના દીક્ષા લેવા જાય અને ગુરુ કોન્ટ્રાક્ટ લઈને બેઠેલા હોય. બહુ વર્ધન ના થયું છે. જે ગુરુ ની લાયકાત તમે કરો છો એમ શેના ની લાયકાત ગુરુ નો વિચાર કરતા એ ફક્ત બહુ વર્ધન ના વિચાર કરો. રાજા આ જોયે, આ જોયે, આ જોયે, આ જોયે. રાજા નમસ્કાર દાદા મને જોતું નથી, પ્રજા જોતી નથી, સંપત્તિ જોતી, લક્ષ્મી જોતી નથી, વિભાવ જોતો કઈ જોતું નથી. ત્યારે શુદ્ધજી પ્રસન્ન થયા અને બોલી પડે છે, અકામો સર્વકામો વા મોક્ષકામો ઉદારધિ કિમ પ્રેણ ભક્તિ યોગેન યેત પુરુષં બ્રહ્મ. યાદ રાખજો, હું પહેલી વાર જયારે રણછોડદાસ બાપુ ને જુનાગઢ માં દર્શન બાપુ તમારા હાથે મને લંગોટી નું કાપડ આપો. પાછું સાંભળો, તમારા હાથે લંગોટી નું કાપડ આપો. એટલા શ્રીમાન શેઠિયા બેઠેલા હતા, એ કહે લંગોટી કાપડ જવાનું નહીં, લંગોટી કાપડ આપો. કલયુગમાં લંગોટી ચકાવી બહુ મુશ્કેલ છે.
રણછોડદાસજી બાપુ જેવા મહાપુરુષ આશીર્વાદ આપે દોસ્ત થવાનો છે. અનિદ્રા છોડવા લાગ્યો ત્યારે બાપુ પૂછ્યો તને શું જોઈએ? તમારી ફાટે જે જૂની જોડી આપજો. કારણ બાપુ નવા દે એવા નહીં હતા, નવી જોડી દે એવા નહીં હતા. તમારી ફાટેલી જોડી આપો. કેમ? આ જોડીને પ્રતાપે મને કોઈ દિન માંગવું પડશે. રણછોડદાસ બાપુની લંગોટી મારી પાસે છે, અનિંદા બાપુની ફાટેલી જોડી મારી પાસે છે. આ વર્ષમાં ત્રીજી વાર હું 5-5-7 લાખ રૂપિયા વાપરું છું. કોઈ પાસે માંગવા ગયો નહીં. એ અનિંદા બાપુના પ્રતાપે કૃષ્ણ કનૈયા. જ્યાં સુધી જોડી મારા પેટામાં છે, પેટાણામાં છે, કોઈ પાસે માંગવાની જરૂર નથી. જ્યાં સુધી રણછોડદાસજી બાપુની લંગોટી મારી પાસે છે, જીવન શુદ્ધ હોય, કોઈ કામના ન હોય, તને ખરેખર મુક્તિ કેને કહેવાય? વાસ્તા વિનાના વ્યક્તિ નું નામ મુક્તિ. એવું કઈ નથી કે વૈકુંઠમાં જાઓ, આથી રાજકોટ નું એટલું એસી નું ટિકિટ છે અને એટલું બોમ્બે નું એસી નું ટિકિટ છે. એ ગોલોક નું ટિકિટ કોઈ જગ્યા પર લખેલ છે? નહીં લખેલ છે કોઈ જગ્યા? ભલે બતાવો. ગોલોક તમે અહીંયા નિર્માણ કરો, વૈકુંઠ અહીંયા નિર્માણ કરો, સાકેત અહીંયા નિર્માણ કરો. ના ના ના, સંસ્થાની પ્રત્યેક વસ્તુ તમારા જીવનમાં અહીંયા નિર્માણ કરો. ઉપર કઈ નથી, ગોલોક અહીંયા છે. સાચા વૈષ્ણવની જીવન ગાળો બોલો કહ્યા છે. એકવાર આ વૈષ્ણવ સ્થળ નાચવાનું બહુ હોય છે. સાંડલા ની પુષ્પના પહેરીને કપડા પહેર્યા છે. એક ભાઈ જ્યાં રાત્રે એક ગામમાંથી ગળતમાંથી અને જ્યાં કઈ માળા પહેરાવના તે કરીને આવ્યો ને, ત્યાં પડકે પૂછ્યા તુજા નાટકના વૈષ્ણવ કપડા ઉતારવા લાગ્યો ને, ત્યારે બુદ્ધ પ્રભુ પ્રેમ પ્રભુવચન માં વિશ્વાસ, એ સાચું ફળ છે. અને તમારો હૃદય વિશ્વાસ લાગે તો પિતૃ પણ કહે છે. એક યાદ રાખજો, પિતૃ ધર્મ સાચું છે. જે દિવસે પિતૃ તમને આશીર્વાદ મળશે, રાજા તું રાજ છોડ્યું, શું કર્યું? ભાઈ ત્યાં પલંગ પર સોતો હતો, પૃથ્વી પર સો. યાદ રાખજો. તમને ફક્ત વાત કરું, એક અય્યર આવનારા સંપ્રદાયના એક મહાત્મા એટલો ત્યાગી હતો, ભ્રમણ કરતે કરતે ભરવા જવાનું ખાવતા પાત્ર બાપુ છે. પાણી ભરવા વાળા બહેનો આવ્યા, શાંતિથી પૃથ્વી પર આડેધડ પૃથ્વી પર સોતે
અને માથા એટલે ઓછી કરે જમ્પ બાજુ નું જીતું રાખ્યું. તો બીજી બેન કહે છે હું ત્યાગની વાતો કરું છું, અહીંયા પણ ઓશિકારી જો પડી માતા એ તે ઢીપું રાખે છે એમાં આપણે સાવ. અચ્છા બીજો આવે ને, અરે ઓશિકા માટે હું ઢીપું વાપરું છું બટ એ ઢોકું ઉપર ક્રોધથી ફેંકી દીધું. તો પાછા બીજા જાતા હતા ત્યારે બેનો બોલી પડ્યા, લંગોટી છોડ્યું, ઢીપું છોડ્યું પણ ક્રોધ કઈ છોડ્યો નહીં. અરે એ જીવનની માર્મિકતા છે, એ અમારા વિકારો છે. જ્યાં સુધી વિકાર અને વિલાસ જાય નહીં ત્યાં સુધી વૈકુંઠમાં જવું બહુ કઠિન છે. ઇવન યુ કાન્ટ એક્સપેક્ટ ઇન અ ડ્રીમ ઓલસો, સ્વપ્નમાં પણ કલ્પના ન કરે છે, બહુ કઠિન છે. અકામો સર્વ કામોમાં મોક્ષ કામો ઉતારે રાજન. આ પરમાત્માએ તમને મને દેહ દીધે છે, યાદ રાખજો. પોતાના મુખ ની કોક ની નિંદા કરવી એનું મતલબ છે પોતાના મોઢા ને ગટર બનાવવું. સંસારમાં મોટા મોટા દુર્ગુણ છે, બીજાને ભૂલ મોટવાની, નિંદા કરવાની. અને જે માનવ પોતાના ઘોડાથી જગતની નિંદા કરે એ મુખ મોટાને ગટાર બનાવે છે. રાજાજી આ ઠાકોરના સંતોના દર્શન ન કરતા હોય તો એ આંખ નથી, બોરના પાક છે. બોરના પાકમાં હજારો આંખ હોય પણ જોઈ શકતો રાજન એ કાન કે હરિત કથા સાંભળતા નથી, એ કાન કાન નથી. દુકાના માણસ કહે છે દરી ફૂંકલી સોદા રે ઢીકડું ઢીકડે દેલી વાર, આ સોદી ફૂંકણી ફૂંક્યા કે આ ભાઈ આવા નથી આવા જ નીકળી જાય. ઘણા લોકોના ડાયરેક્ટ વેન્ટિલેશન હોય છે અને સૌરાષ્ટ્રના માણસો તો એટલા ઉદાર હોય છે, સત્સંગમાં આવે ને ઉભા થવા જાય આમ કરતા બાપુ આ તમારી ભૂલ પણ તમને બહુ હોય છે. એટલી સિમ્પલ અવસ્થામાં એટલી સિમ્પલ ભોજનમાં અને એના કરતા વધારે ભક્તિ થઈ જશે. હું તમને લઈ જાઉં, પૂજારી કથા આનંદી કરવા છો ત્યાં તમને લઈ જાઓ. ત્યારે અવશ્ય કેટલું સિમ્પલ જીવન વાળે છે, કેટલું સિમ્પલ ભોજન લે છે, કેટલું રાત દિવસ કીર્તન અહીંયા ડેકોરેશન બધા છે, દિવસો વધારે ડેકોરેશન પાછળ દિવસો છે, ચિત્ર પ્રશ્ન ઓછું છે. આજે લોકો વાત કરે ભાગવત એ પ્રેમ શાસ્ત્ર છે, પણ હવે ભાગવત કલયુગમાં પ્રેમ શાસ્ત્ર રહ્યું નથી, એ તો ધનશાસ્ત્ર થઈ ગયું છે. રાજન એ મસ્તક અને સંત અને પોતાના પંપા ન નમતું હોય તો એ માંજો એ ટોપી તમને ગુપ્ત વાત કરો કોઈ લાલો. પહેલી વાર અમે બે માસી આવ્યા, એકના પિતા ડોક્ટર હતા મારા માસા ભાઈના અને મારા પિતા એન્જિનિયર હતા. હવે નાના જે ત્યાં મોટા છે અમારા નાના હતા ને એ સેકન્ડ ગ્રેડ ઓફિસર હતા જીઆઈટીમાં ત્યારના જમાના તો થઈ ગયા છે અને મારા પિતા તો એન્જિનિયર હતા. હવે એન્જિનિયર અમે નવા કોર્સ પૂરા દીધા, મુંબઈ રહેવા મારા પાછી અમે ક્લાસ પર નવા કરીએ તો ખૂબ વાપી રાખી બુદ્ધિ સીધી હોય. આજકાલના નેતાની ટોપી વાંકી હોય ને એની બુદ્ધિ પણ વાંકી હોય છે. તમારું હજામત કરવાનું કામ નથી, ટોપી સીધી એની બુદ્ધિ સીધી, જેની ટોપી વાંકી નથી. સંતો ઓછા થઈએ છીએ,
દુર્ભાગ છે. ભારત વર્ષે સાચા સંસ્કાર મળતા ગયા છે અને મળવાના મુખ્ય કારણ શું છે? હિન્દુસ્તાનમાં જેટલી શિક્ષણ સંસ્થા છે એ ફક્ત મની મેકર્સ છે. એને સંસ્થાને કઈ લાગે વળગે નહીં. સંસ્થામાં સૌથી વધારે બ્લેક માર્કેટ થતું હોય તો શિક્ષણ શાસ્ત્રમાં થાય છે. અરે અરે બાપા રે, ગામમાં માસ્ટરની ભરતી કરવી હોય ને ડોનેશનમાં લાખો રૂપિયા થાય છે. ક્યાં નવાઈ વાત છે? ડોનેશન is the foundation of demoralization. Linking called Patan Donation. Sacha Sautka. Khovai gya, and then yata kamara jivan maave chai yata. E, amara jo mastak che, ye santoma, mote na, yena gunama. Gun hoi na chari mastak bata. Agar ye mastak dhubito na hoi, to tamaru jo mastak che, ye topi ya pagli rakhmani khiti che, biju kai na thi. અને તમે કદાચિત સુધરેલા હોય, ટોપી ન રાખતા હોય, પાઘડી ન રાખતા હોય અને મારા પછી વાળ પર હાથ ફેરવતા હોય તો તમારા માથે કર્મી તુંબડી છે. જે આંખથી સંતોનું હરિનું દર્શન થતું નથી, એ આંખ અગર એને પહેરતા તો મોર પાકશે. જે કાનમાંથી તમે હરિની કથા સાંભળતા ન હો, એ કાન કામ નથી. ગણી ફૂંકરી સોદારે એકડું ટુકડે ઘેરે વારે, જે પ્રભુનું નામ લેતો નથી મોઢા લીધો, એ ક્યાં જશો? જૂના જમાનાના ગામડામાં મોચી આવતી, બધા ગામડામાં આ પણ આવતું મોચી, અને ત્યાં એક કુંડી હોય એને ચમડું પલાવી દે અને તમારા પગલખા શાંતિ આવે. અરે એકલા તો આ સુધી મૂલ્યો કરે છે, જેની જીભ પ્રભુનું નામ લેતી નથી કેટલી અપવિત્ર છે. એ ચમારમાં કુંડીમાં પલાવેલા ચમડા જેવી અપવિત્ર છે. બહુ કઠિન આશીર્વાદ આપશે અને તમે પણ એને આશીર્વાદ આપજો. એના ખિસ્સા થોડો છોટો થતો જાય, બહુ મોટો છે એ છોટો લાંબો થતો જાય, એવા તમે આશીર્વાદ આપો. તો બાપુભાઈને કહું, બાપુજી એના અંગોને વ્યાસપીઠ ઉપર બિરાજમાન આદરણીય વિશ્વાસ બાપુ ઉપસ્થિત આપશો, વડીલો યુવાનો માતાઓ બહેનો, આપ સૌ ભક્તિ કરવાના મહોત્સવમાં બધા જોડાયેલા છો. ભાગવત સપ્તાહ એટલે ભક્તિ કરવાનો મહોત્સવ, જ્ઞાન યજ્ઞનો મહોત્સવ, જ્ઞાન પ્રાપ્ત કરવાનો મહોત્સવ. આપણા હિન્દુ ધર્મમાં, આપણી હિન્દુ સંસ્કૃતિમાં સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય, સમગ્ર જીવ સૃષ્ટિનું કલ્યાણ થાય એવી આપણી હિન્દુ સંસ્કૃતિ, આપણો હિન્દુનો ધર્મગ્રંથ વેદ અને આપણા મહાન પુરાણો રામાયણ મહાભારત ગીતા ભાગવત, આ તમામ માંથી રામાયણ વ્યક્તિગત જીવન જીવવાની પદ્ધતિનું એક મહાકાવ્ય, ભાગવત ભક્તિ કરવાનો મહોત્સવ અને મહાભારત એટલે જીવન જીવવાની એક વાસ્તવિક પરિસ્થિતિનું મહાકાવ્ય. અહીંયા સ્વામીજી વાત કરતા હતા, બાપુ એ જે વાત કરી ને કે કોઈ જુદા થાય તો કે બાપુના આશીર્વાદ, પૈસાદાર થાય તો કે બાપુના આશીર્વાદ, કોઈ નિર્ધન થાય તો કે આશીર્વાદ, અને બાપુએ વાત કરી કે આવું કઈ નથી હોતું, પણ તમે સત્ય નિષ્ઠાથી સખત પુરુષાર્થ કરો
એટલે સફળતા અને લાભ તમારા ચરણો ચૂમતી આવે. આ ભાગવત સપ્તાહમાં અહીંયા મોટે ભાગે વડીલો છે, ત્યારે વડીલોને મારે વિનંતી છે, બહેનોને વિનંતી છે કે પશ્ચિમની સંસ્કૃતિનું આક્રમણ ટીવી દ્વારા આપણા દરેક ઘરની અંદર થઈ રહ્યું છે, ત્યારે આપણા ઘરના યુવાન દીકરા દીકરીઓને આવી ભાગવત સપ્તાહ રામકથા ને સત્સંગમાં આવે અને આપણી સંસ્કૃતિનું જ્ઞાન પ્રાપ્ત કરે ખૂબ જરૂરી છે. આ ભાગવત સપ્તાહ ની અંદર આપ સૌ જ્ઞાન પ્રાપ્ત કરવામાં તત્પર છો, પણ રામાયણની અંદર મેં એક વાત કરવા માંગુ છું કે આપણા હિન્દુ ધર્મના તમામ ગ્રંથોમાં હજારો હજારો વર્ષ પછી પણ અત્યારે આજના જીવનશૈલીની કોઈ પણ સમસ્યા હોય તો એનો ઉકેલ પણ આની અંદર છે. એક વખત એક રેલવે પ્લેટફોર્મ પર એક બાપા રામાયણ વાંચતા હતા, એમાં તાજા લગ્ન થયેલા એક પતિ પત્ની હતા. પેલા પતિએ એના પત્નીને કીધું કે આવા નવા જ્યાં આવું ત્યાં મંડાઈ પડ્યા, આમાં શું લઈ લેવાનું કઈ ખબર નથી. પેલા દાદા સાંભળ્યા પણ કઈ બોલ્યા નહીં. પછી ટ્રેન આવી, ટ્રેનમાં બધા ચડી ગયા. ટ્રેન આગળ ગઈ તો પેલા ભાઈને ખબર પડી કે મારા ઘરવાળા પ્લેટફોર્મ ઉપર રહી ગયા. સાંકળ ખેંચી ટ્રેન ઉભી રહી, પછી પેલા બેનને લઈ આવ્યા, ટ્રેનમાં બેસાડ્યા. એટલે પછી પેલા દાદાએ પૂછ્યું કે તમે ક્યારે રામાયણ વાંચી છે? તો પેલા ભાઈએ કીધું મેં રામાયણ વાંચી નથી. કે જો રામાયણ વાંચ્યું હોત તો આ પ્રસંગ ન આવત, કારણ કે ગંગા પાર કરવા રામ અને સીતાજી ને લક્ષ્મણજી જતા હતા ત્યારે નાવની અંદર પેલા સીતાજી બેસાડ્યા હતા, કે ટ્રેનમાં એમને પરબરું ચડી ન જવાય પેલા ઘરવાળા બેહા. શંકર દાદા, હનુમાન દાદા, ગણેશ દાદા, ચોથો દાદો હોવો જોઈએ નહીં, ચોથો દાદો હોય મને જાણ કરો. આ પ્રમાણે રાજાએ વિકાસની સાથે સાથે પ્રજાને રક્ષણ પણ આપવું જોઈએ. અહીંયા આપણા વૈષ્ણવ સમાજના લોકો પણ છે, હરિભક્તો છે, એટલે એક છેલ્લી વાત કરી દઉં કે અહીંયા બહેનો છે, કોઈના દીકરા હોય, કોઈના પતિ હોય, અહીંયા વડીલો છે, એમના દીકરા હોય, એના ભાઈ હોય, એને એટલું કહેજો કે સત્ય નિષ્ઠાથી હાલે, ઈશ્વરમાં અપૂર્વ શ્રદ્ધા રાખે, ધર્મમાં જેમાં માનતામાં શ્રદ્ધા રાખે. પણ સમગ્ર વિશ્વના કોઈ પણ ડોક્ટરે કે કોઈ પણ વૈજ્ઞાનિકે એવું નથી કીધું કે તમે બીડી પીઓ, તમાકુ ખાઓ, દારૂ પીઓ, ચરસ, ગાંજો, અફીણ આ ખાવ, આનાથી તમને ફાયદો થાય. અને દુનિયાના કોઈ ડોક્ટરે એવું નથી કીધું કે કોઈ વૈજ્ઞાનિકે એવું નથી કીધું કે તમને લસણ કે ડુંગળી ખાવાથી તમારા શરીરને નુકસાન થાય. ત્યારે અહીંયા બેઠેલા વડીલોને હું કહું છું કે તમારો દીકરો સરપંચ હોય, ધારાસભ્ય હોય, મિનિસ્ટર હોય, સંસદ સભ્ય હોય કે કોઈ પણ સરકારી નોકરિયાત હોય, તમે ચુસ્ત હરિભક્ત હો, તમે ચુસ્ત વૈષ્ણવ હો, તો કહેજો કે તમે ધર્મમાં પૂરું માનો, પણ દેશમાં અને રાષ્ટ્રમાં, રાષ્ટ્ર ધર્મમાં પણ પૂરું માનો, પૈસા ખાતા નહીં. યાદ રાખજો, નિષ્કામ ભાવના પરીક્ષિત જોયા પછી, ભગવાનની શરણાંગતિ સ્વીકારેલા પરીક્ષિત જોયા પછી સૌથી જો આ ઠાકોરજીને પ્રાર્થના કરે છે. બહુ કઠિન છે. ભાગવતમાં એકંદર ત્રણ મંગળાચરણ છે. પહેલું મંગળાચરણ કાલ તમને બતાવ્યું
સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતે નમઃ ઓમ ગુરુભ્યો નમઃ. તમારા મારા આદિમાં મંગલ હોતું નથી, જન્મે ત્યારે રોવા લાગે, પરણે ત્યારે કેવી કઠિનાઈ થાય એ મને કેવો અનુભવ નથી. માનવની પાસે ત્રણ સર્ટિફિકેટ હોય છે, જન્મનું સર્ટિફિકેટ, પાછું જરા વિચાર કરજો બોલું છું એના ઉપર. જન્મનું સર્ટિફિકેટ લેવા માટે તમે ગયા હતા મહેતા, તમારા જન્મ સર્ટિફિકેટ લેવા તમે ગયા હતા, કોક લે આવે હે ને? અમારું જન્મ સર્ટિફિકેટ લેવા માટે કોક જાય, અને કદાચ તું મરી જાઉં તો મારા મોતનો સર્ટિફિકેટ લેવા માટે કોક જાય. એક જ પડતા સર્ટિફિકેટ હોય, લગ્નનો સર્ટિફિકેટ, અને એ તો મને મળેલો જ નથી. બહુ કઠિન છે. આદિમાં મધ્યમાં અંતમાં મંગલ, મંગલને માટે વિષ્ણુ એક બહુ સારો શ્લોક છે. વિચાર કરજો, દાંત નબળા પડ્યા પછી શ્લોક બોલવાની કઠિનાઈ થાય તો એની ખાવાની કેવી કઠિનાઈ થતી હશે. બહુ કઠિન હોય છે. આ જ્યાં સુધી ઠીક છે ને ત્યાં સુધી બહુ મજા આવે છે, અને પછી એવી ઘટના થાય છે. વાત ન કરે, યાદ રાખજો. અતિ ઉત્તમ મંગળાચરણ કરેલ છે. મંગળાચરણ કરતે બ્રહ્માજી મહારાજનું વર્ણન આવે છે. અતિ દિવસથી બ્રહ્માજી પ્રગટ થયેલા છે. જગતનું જ્યારે શરૂઆત થઈ ગઈ ત્યારે દિવ્ય ઘટના છે. પૃથ્વીથી જલ, જલથી અગ્નિ, અગ્નિથી વાયુ, વાયુથી આકાશ, આકાશથી અહંકાર, અહંકારથી મહત્તત્વ, અને મહત્તત્વથી પ્રકૃતિ નિર્માણ થયેલ છે. બ્રહ્માજી મહારાજ જ્યારે પ્રગટ થયા કમલલાલથી ચારો તરફ નજર કરી એ લાગે સૌથી પહેલો હું છું. કરી અગર હું વિચાર કરું આ ગામમાં સૌથી પહેલા મહાત્મા હું આવી ગયો, ખોટું છે. પહેલાં રામ મંદિરમાં એક ત્યાગી મહાત્મા રહેતા હતા, જનાર્દન મહારાજ આવી ગયા, જ્યાં મેં રસોઈ કરી છે ત્યાં એક મહાત્માની સમાધિ છે, પછી સતનામ બાપુ આવી ગયા, પછી હું આવી ગયો, અને કદાચિત હું ગયા પછી જટાશંકર મહારાજ રહેશે. એ તો પરંપરા છે. પણ અગર હું માનું હું જ પહેલો છું તો ખોટું છે. બ્રહ્માજી મહારાજે ચારો દિશામાં નજર કરી, ચાર મુખ થઈ ગયા, કોઈ વસ્તુનું દર્શન નથી. બ્રહ્માજી લાગ્યું હું તો સૌથી મોટો છું, આદિ પુરુષ છું. એક યાદ રાખજો, તમે જયારે સમાજમાં હો ત્યારે તમારા આસનના વિચાર કરજો. ખાસ ધ્યાન રાખજો, આજે બધા લોકો મને પગે લાગે છે, એ મને પગે લાગતા નથી, એ વ્યાસપીઠને પગે લાગે છે. હું ખોટો અભિમાન કરું છું મને પગે લાગે છે. અગર મને પગે લાગતા તો કેટલા વર્ષોથી આ જગ્યામાં નથી આવેલા, કોઈ પગે લાગ્યા નથી. મને પગે લાગતા નથી, આજ જો મને પગે લાગે છે, આજ જો મને કંઈ ધરે છે, એ મને નહીં વ્યાસપીઠને પગે લાગે છે. આસનના વિચાર કરો, કોઈને અભિમાન આવે નહીં. બ્રહ્માજી મહારાજે જે આસનના વિચાર કર્યો ત્યાં કમળ લાળ હતું, કમળ હતું. આ હા હા, આ કમળમાંથી હું પ્રગટ થઈ, કમળ હું કંઈ બનાવેલ નથી, પણ લોકોને વાતો કરવા ઠીક થાય માટે કમલલાલના બ્રહ્માજી ઉતર્યા. સેંકડો વર્ષ યાત્રા કરી પણ કમલલાલનો અંત ન આવ્યો. આ મારા માતાઓને બહેનોને ખબર હોય, બાલક જ્યારે જન્મે ના ત્યારે એક લાળ લઈને જન્મે છે, એક લાળ માની અને બાળકની, એ નાળ કાપી નાખવાની હોય છે. ત્યારે બેના જીવ નોખા પડે છે, સમજી ગયા ને? તો એકબીજાને પુષ્ટિકારક હોય છે. યાદ રાખજો, કમલલાલનો અંત આવ્યો. બ્રહ્માજી વિચારમાં પડી જતા ત્યારે તપો 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 શબ્દ સાંભળ્યા. બ્રહ્માજીમાં સેંકડો વર્ષોનું તપ કર્યું, અને ત્યાં તપ તપ શબ્દોમાંથી બુદ્ધિ વિચાર સાત્વિક થઈ ગઈ. ત્યારે એક દિવ્ય ઘટના થયેલી છે. ત્યાં ભાગવતના રસ તેના ચાર શ્લોકો પહેલા સાંભળ્યા. અમેવા સમે માગરે આ ચાર શ્લોક ને આધારે જે વ્યાજી મહારાજે 18 શ્લોકોની રચના કરી, એ આ ચાર શ્લોકોનું ધ્યાન થઈ ગયું. એ 9મા અધ્યાયમાં આવે છે. 10મા અધ્યાયમાં ભાગવતના લક્ષણનું વર્ણન આવે છે. ભાગવત 10 લક્ષણેથી યુક્ત છે. સુખદેવજી મહારાજ કહેવા લાગે છે, રાજન
અત્સર્ગ વિસર્ગસ્ય સાણમ ભૂતળભૂષયા મન્વંતરા ઈશાનુ કથા નિરોધો મુક્તિરાશ્ય. શું છે સર્ગ? સર્ગ શબ્દનો અર્થ થાય છે પૃથ્વીનું ક્રિએશન, ઉત્પત્તિ. વિસર્ગ એક્સટેન્શન. જો અહીંયા સૌરાષ્ટ્રમાં જો આ મહારાષ્ટ્ર પરંપરા નથી, અહીંયા શું કરે ખબર છે ને, એના કુટુંબમાં એક આંબો બનાવે છે. આંબો, તે આંબામાં જો પહેલા પુરુષ હોય એ મૂળમાં બતાવેલો, પછી એની શાખા પાદળ આ દીકરા આ દીકરી આ દીકરી આ દીકરી આમ કરતા જાય છે, કહે છે કે નહીં? એવા પ્રકારની સર્ગ લીલા છે, એ ક્રિએશન, ઉત્પત્તિ. બીજો લક્ષણ છે વિસર્ગ એક્સટેન્શન, વિસ્તાર. ત્રીજો લક્ષણ છે સ્થિતિ. સાધકોની કેટલી ઉન્મત્ત અવસ્થા હોય છે એ પંચમ સ્કંધમાં હોય છે. ષષ્ઠમ સ્કંધમાં શું આવે છે? અત્ર સર્ગ વિસર્ગસ્ય સ્થાનમ પોષણ ઉતયા ધર્મ આવે છે. સપ્તમ સ્કંધમાં ઉતિદિન આવે પ્રહલાદનું. અષ્ટમ સ્કંધમાં સમર્પણ આવે. નવ સ્કંધમાં ઈશાનું કથા, ઈશ્વરની રામ અને કૃષ્ણની કથા આવે. દશમ સ્કંધ નિરોધ લીલા છે. એકાદશ સ્કંધ મુક્તિ છે. જીવતા મુક્તિ લો, મર્યા પછી કોઈને મુક્તિ થતી જ નથી. યાદ રાખજો, પુનરપી જનમ પુનરપી મરણમ પુનરપી ચઠરે જૈને શૈનમ એ વિસ્તારે ખરું ઉસ્તારે કૃપા પાય બોલાવે. માણસ તમારાથી કઈ સમાપ્તિ થતી નથી. માંડવી ના બી પાછા વાવવામાં આવે છે. એઝ ધ સીટ લાય સો ડઝ ધ મેન. બહુ કઠિન છે આમ. માટે યાદ રાખજો, મુક્તિ એકાદ સ્કંદ છે. આશ્રય પ્રભુનો આશ્રય. આશ્રય માટે સુરદાસજી મહારાજ ધ્વજાનો સ્પર્શ કરો, બોલાવે છે પરિપૂર્ણ શ્રદ્ધા. અને ત્યાં જ બેઠે બેઠે ગોવર્ધન. બહુ કઠિન છે. સુરદાસજી શ્રદ્ધા, બિલ્વમુનિની શ્રદ્ધા તમારા જીવનમાં આવી બહુ મુશ્કેલ છે. સુરદાસજી મહારાજ પણ આગ્રહના હતા, એ પરચા આપવાનો બહુ હતો. પણ જ્યારથી વલ્લભાદીશ અને વિઠ્ઠલનાથની શરણાગતિ છે, કરી મહાન વૈષ્ણવ થઈ ગયા. બહુ કઠિન છે. હવે દ્વિતીય સ્કંદની સમાપ્તિ થાય છે. દ્વિતીય સ્કંદના શરૂઆતમાં ભાગવતની લિંક કેટલી શ્રેષ્ઠ છે. દ્વિતીય સ્કંદના સમાપ્તિમાં શંકા આવે, એ શંકા દર્શન તૃતીય સ્કંદમાં કરવામાં આવે છે. સ્વસ્તિ શ્રી ઓમ નમો ભગવતે. શ્રી શુકવાચ. યાદ રાખજો, શ્રી શબ્દ ભાગવતના કૃષ્ણ માટે છે, શંકર માટે છે અને શુકદેવજી માટે છે. પણ બીજા કોઈ સંત માટે શ્રી વ્યાસ એવો શબ્દ નથી. યાદ રાખજો, ઠાકોરજી પાસે શ્રી છે, લક્ષ્મી છે. શુકદેવજી પાસે શ્રી છે, પરમાત્માની શ્રેષ્ઠ ભક્તિ છે. અને લક્ષ્મી કરતા ભક્તિ શ્રેષ્ઠ છે. યાદ રાખજો, લક્ષ્મી તો ખોટા માણસ પાસે પણ ઘડી હોય છે, પણ એ સ્ત્રી નથી. શુકદેવ પાસે લંગોટી નથી, પણ ભક્તિની સ્ત્રી છે, સ્ત્રી યુક્ત છે. માટે અહીંયા તીર્થ શરૂઆતમાં શ્રી શુકો વાચો. યદા રામ
રાજન, આ કથા થોડી ગૌણ છે. ગૌરવ પાંડવના મોટા છે સંતનુ મહારાજ. શાપને લીધે સંતનુ ઘરે ગંગા આવી ગયા. ગંગાને શરત લગાડેલી, જેટલા બાળકો થાય મને આપવા. એક પછી એક, એક પછી એક, એક પછી એક પછી નાખતા ગયા. ક્યાં નવાઈ વાત છે? એક બાળક પ્રગટ થયું, ગંગા નાખવા ગયા. આ બાળક મને આપો, સંતનો નાખવા ગયા. ગંગાએ મોટા